નમસ્તે હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે આગમી એક જૂનથી લઈ અને ત્રણ જૂન વચ્ચે એક વાવાઝોડું ગુજરાત ઉપર આવી રહ્યું છે અને આ વાવાઝોડાને કારણે ગુજરાતના ઘણા બધા વિસ્તારોની અંદર છે એ ભારે વરસાદ જોવા મળશે મિત્રો હવામાન વિભાગ તરફથી આગાહી કરવામાં આવી છે કે અરબી સમુદ્રની અંદર અત્યારે એક લો પ્રેશર ઉત્પન્ન થઈ રહ્યું છે અને આ લો પ્રેશર છે એ એકત્રીસ તારીખના રોજ છે એ ઉત્પન્ન થઈ જશે એટલે કે ડિપ્રેશનની અંદર કન્વર્ટ થઈ જશે અને આ વાવાઝોડું છે એ ધીમે ધીમે ગુજરાત તરફ પ્રયાણ કરશે એટલે કે ગુજરાત તરફ આગળ વધશે મિત્રો અહીંયા તમે જોઈ શકો છો આ આપણું ગુજરાત છે અને ગુજરાતની નીચે જે પણ દરિયા કિનારો છે એને અરબી સમુદ્ર કહેવાય અને અરબી સમુદ્રની અંદર એક વાવાઝોડું છે એ અત્યારે તૈયાર થઈ રહ્યું છે અને આ વાવાઝોડું છે એ ડિપ્રેશનમાંથી છે એ મોટું બનશે એટલે કે આ મોટું વાવાઝોડું બનશે અને ધીમે ધીમે વાવાઝોડું છે એ જે રીતે દિવસો પસાર થશે એ રીતે વાવાઝોડું આગળ વધશે અને બે તારીખે આ વાવાઝોડું આ પોઈન્ટ ઉપર આવી અને પછી ગુજરાત તરફ પ્રયાણ કરશે એવી માહિતી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી અને મિત્રો આ વાવાઝોડું છે એ ગુજરાતના જે સૌરાષ્ટ્રના દરિયા કિનારાના જિલ્લાઓ છે એ જિલ્લાઓ સાથે ટકરાશે એવી પણ આશંકા છે એ હવામાન વિભાગ તરફથી છે એ કરવામાં આવી છે અને સાથે સાથે મિત્રો અરબી સમુદ્રની અંદર એક જ વાવાઝોડું નહીં પરંતુ બીજું વાવાઝોડું છે એ પણ અત્યારે તૈયાર થઈ રહ્યું છે અને એ વાવાઝોડું પણ ધીમે ધીમે છે એ ગુજરાત તરફ આવી રહ્યું છે તો જેના કારણે પણ ગુજરાતની અંદર છે એ ભારે વરસાદ જોવા મળશે એવી આશંકા છે એ હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે અને મિત્રો આ વાવાઝોડું છે એ પોતાની દિશા પણ બદલી શકે છે પરંતુ ખાસ કરીને બે તારીખે છે એ આ વાવાઝોડું અહીંયા નજીક આવી અને પછી છે એ ગુજરાત તરફ આવે છે જેમાં ખાસ કરીને ગીર સોમનાથ અને દ્વારકા જે આ દરિયાકાંઠાના સૌરાષ્ટ્રના વિસ્તારના જિલ્લાઓ છે ત્યાં આ વાવાઝોડું ટકરાઈ શકે છે એવી હવામાન વિભાગ તરફથી માહિતી આપવામાં આવી છે અને આ વાવાઝોડાને કારણે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના જિલ્લાની અંદર છે એ ભારે વરસાદ અથવા તો સારો વરસાદ થઈ શકે એવી પણ શક્યતા છે જો આ વાવાઝોડું ગુજરાતની નજીક આવશે તો તો મિત્રો આ હવામાન વિભાગ તરફથી આગાહી આગાહી અને માહિતી આપવામાં આવી છે અને હજી ધીમે ધીમે દિવસો પસાર થશે અને જે રીતે વાવાઝોડું મોટું બનશે એ રીતે છે એ સ્પષ્ટ માહિતી આવતી જશે કે આ વાવાઝોડું પોતાની દિશા બદલે છે કે નહીં બની શકે છે કે આ પોતાની દિશા બદલી અને છે એ ઓમાન દેશ તરફ છે એ વાવાઝોડું જતું રહે તો જેના કારણે છે એ ગુજરાત ઉપર અસર જોવા નહીં મળે પરંતુ મિત્રો એક જૂનથી લઈ અને ત્રણ જૂન અથવા તો ચાર જૂન વચ્ચે છે એ આ વાવાઝોડાને કારણે ગુજરાતની અંદર વરસાદની શક્યતા થોડીક રહેશે અને વાદળછાયું વાતાવરણ પણ જોવા મળશે અને જેના કારણે પવનની ગતિ છે એ પણ થોડીક વધારે જોવા મળશે તો જે રીતે મિત્રો ઓફિશિયલી માહિતી સ્પષ્ટપણે આવતી જશે એ દરેક માહિતી આ ચેનલના માધ્યમથી તમારા સુધી પહોંચાડતો રહે તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને વરસાદને રિલેટેડ બીજી કંઈ માહિતી જોતી હોય તો નીચે કોમેન્ટ કરીને જણાવી દેજો અને ચેનલ સાથે જોડાઈ જજો મળશું એક નવા વિડીયો સાથે નવી માહિતી સાથે ત્યાં સુધી આવજો જય જવાન જય કિસાન